ગુજરાત સહિત દેશમાં રસીકરણનો પ્રથમ તબક્કો શરૂ થઈ ગયો છે અને અનેક હેલ્થ વર્કર્સે રસી પણ લીધી છે. રસીકરણને લઈને ગુજરાત સહિત દેશભરમાં અનેક ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે અને અફવાનું બજાર ગરમ છે. ત્યારે રસીકરણના 48 કલાક બાદ રસી લેનાર તબીબોની કેવી હાલત છે અને તેઓને રસીની કોઈ આડઅસર છે કે કેમ, આવું સાંભળીએ રસી લેનાર ભાવનગરના જાણીતા તબીબ કેતન પટેલના જ મુખેથી. સમગ્ર ગુજરાત સહિત ભારત દેશમાં જ્યારે કોરોના સામે રસીકરણ શરૂ છે ત્યારે ભાવનગરમાં પણ હાલમાં રસીકરણ શરૂ છે ત્યારે અમારી સાથે જોડાયા છે. જે 2 દિવસ પહેલા રસીકરણ શરૂ થયું ત્યારે પ્રથમ જે રસી જેમને અપાણી હતી તેવા ડોક્ટર કેતન પટેલ સીધી જ એમની સાથે વાત કરશું, કારણ કે 48 કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે. રસી લીધા પછી તેમની કેવી અસરો છે, જેમના પર અસર થઈ છે તેમના વિશે એક ડોક્ટર તરીકે તેમનું શું કહેવું છે તે જવાબ તેમની પાસે મેળવું છું. સાહેબ, આપે રસી લીધી, તેને 2 દિવસ વીતી ચૂક્યા છે, 48 કલાકથી વધારે સમય વીતી ચૂક્યો છે, કેવા પ્રકારની અસર છે આપના? રસી લીધા પછી હું સંપૂર્ણપણે સ્વસ્થ છું. રસી શનિવારે સવારે આપણે લીધી, આજે સોમવારે સવારે, એટલે 48 કલાકના સમય દરમિયાન મારી રોજિંદી કાર્યવાહી તેમજ શનિવારનો મારા ઓપરેશનનો દર્દી તપાસવાનો શિડ્યુલ પણ મેં નિયમિત જ રાખ્યો હતો. ઇવન રવિવારે કાલ ઇમરજન્સીમાં પણ એક સર્જરી, ડ્રેસિંગ, રાઉન્ડ આ બધું જ લીધું છે અને આજે સોમવારે સવારે પણ હું ફરીથી નિયમિત સ્વરૂપે કાર્યરત જ છું. અત્યાર સુધીમાં મેં ઓપીડીના દર્દીઓ પણ તપાસી ચૂક્યો છું અને આજે ઓપરેશનો પણ કરવાનો છું. ટૂંકમાં સંપૂર્ણ સ્વસ્થ અને રોજિંદા કાર્યમાં કોઈ પણ વિક્ષેપ વગર આપ રસી લઈ શકો છો. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ રસીમાં જે અપાણી છે જે અમુક રાજ્યોની અંદર આની સાઈડ ઇફેક્ટ પણ આવી છે. દાખલા તરીકે ગુજરાતમાં પણ જો વાત કરીએ તો અમુક લોકો જે રસી લેનાર છે એવું કહે છે કે અમને ખંભા પર દુખે છે, પેટમાં આ પ્રકારની તકલીફ નાની મોટી થાય છે, ગભરામણ થાય છે, તો એનું શું કારણ હોઈ શકે અથવા તો જે થઈ રહ્યું છે તે રૂટીન છે, શું કહી શકાય આને? રસી એ ઇનએક્ટિવેટેડ ફોર્મ ઓફ વાયરસ છે, એટલે આવા નાના મોટા તકલીફો રહે, થોડું ઘણું શરીરમાં કળતર રહે, રસી લીધી હોય તે જગ્યા પર નાનો મોટો દુખાવો થાય, કોકને એની વધુ અસર થઈ શકે, કોકને એની ઓછી અસર થઈ શકે. જેવી રીતે કોરોના જે રોગ છે એની પણ વિવિધ દર્દીઓમાં વિવિધ પ્રકારે આપણને અસર જોવા મળી, ઘણામાં એ જીવલેણ સાબિત થઈ અને ઘણામાં સાવ માઇલ્ડ હતી, એવી રીતે રસીથી પણ આપણને થોડો વધારે તકલીફ થઈ શકે. મનોબળ મક્કમ રાખવાનું, માનસિક રીતે સ્વસ્થ રહેવાનું અને આનંદ ઉત્સાહમાં રહેવાનું, બીજું આપણને કોઈ મેજર સાઈડ ઇફેક્ટ ન થાય એ માટે આપણે આપણી તાસીરનો પણ ખ્યાલ લેવાનો. આપણને કોઈ મેજર એલર્જી હોય તો રસી લેતા પહેલાં આપણે ડૉક્ટરશ્રીને જાણ કરવાની. આ સિવાય રૂટીન કેસની અંદર નાના મોટા પ્રશ્નો આવે તો ગભરાવાનું નહીં. આ હતા ડૉક્ટર કેતન પટેલ, જે ભાવનગરના ખૂબ જ નામાંકિત ડૉક્ટર છે. તેમણે રસી લીધી, તેને 48 કલાકથી વધારે સમય વીતી ચૂક્યો છે. તેમનું સ્પષ્ટ કહેવું છે કે લોકો કોઈપણ રીતે ગભરાય નહીં, ખોટી અફવા લોકો ફેલાવે નહીં અને જે કોરોના નામનો જે રાક્ષસ છે, દૈત્ય છે, તેને નાથવા માટેનો આ એક જ ઉપાય છે અને એ છે રસી. અજીત ગઢવી, TV9.